સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના મહીસા ગામે 40થી વધુ લોકો ફસાયા હતા. આ સમય દરમિયાન અસરગ્રસ્તો દ્વારા શું આપી પ્રતિક્રિયા તે જોઈએ સાંપ્રત ન્યૂઝ સાથે. શું નામ આપનું છે? મારું નામ કમલેશ મુવાભાઈ ભરવાડ. મહીસા ગામની સીમમાં ડેમટા તળાવ વિસ્તાર છે, ત્યાં અમારું રહેઠાણ છે અને આ રહેઠાણ ઉપર અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા સ્થાયી થયેલા છીએ. અને 2 દિવસ પહેલાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ, જેમાં ઉપરવાસનું પાણી અને તળાવનું પાણી બધું છલકાઈ અને અમારા જે માલ મિલકત છે, જમીન છે, અમારું વાવેતર છે એ અને અમારા જે ઘરો છે, કાચા છાપરા બાંધેલા છે, એની અંદર એ પાણી ફરી વળ્યું અને અમને અમારા વાવેતરનું ખૂબ મોટું નુકસાન થયું છે. તો સરકારશ્રીને અમે જાણ કરી, સરપંચ સાહેબને જાણ કરી, તો સરપંચ સાહેબે તાત્કાલિક અસરથી SDRF ટીમને જાણ કરી અને SDRF ટીમ તાત્કાલિક આવી અને ટોટલ 42 લોકોનું રેસ્ક્યુ કરી અને અમને મહીસા ગામ ખાતે પટેલવાડીમાં સ્થળાંતર કરાવેલ અને ખૂબ સારી સુવિધા પૂરી પાડેલ છે અને એમના કાર્યથી અમને પૂરેપૂરો સંતોષ છે. પણ સરકાર સાહેબશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે એક તો અમારા 6 વીઘામાં અમે વાવેતર કર્યું હતું જુવારનું, એનું નુકસાન થયું છે અને બીજું સરકાર સાહેબને અને સરપંચ સાહેબને તથા મામલતદાર સાહેબને મારી એટલી નમ્ર વિનંતી છે કે છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા આ સ્થળ ઉપર વસવાટ કરી રહ્યા છીએ પણ ગામની કોઈ પણ બેઝિક સુવિધા અમારી પાસે નથી, જેમ કે લાઇટ તો અમે અમારી દોડાદોડી કરીને લાવ્યા છીએ પણ પાણીની બિલકુલ સુવિધા નથી, બોર નથી, હેડપંપ. બીજી વસ્તુ કે અમને રહેવા માટે સરકારશ્રી તરફથી કે પંચાયત તરફથી કોઈ પણ જગ્યાએ જમીન ફાળવેલ નથી અને રસ્તાની પણ બેઝિક સુવિધા જે આપણે જરૂરિયાત છે એ રસ્તો પણ અમને મળેલ નથી. તો સરકાર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે અમારી આ વર્ષો વર્ષ પરિસ્થિતિ બનતી રહે છે, દર વર્ષે અમારે SDRF NDRF મામલતદાર સાહેબ સરપંચ સાહેબ બધાને આવા સમયે ફોન કરીને બોલાવવા પડે છે, તો વારે ઘડીએ આ વસ્તુ થઈ રહી છે. તો અમારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમને કોઈક ઊંચાણવાળા સ્તર ઉપર, અમારા લગભગ 25 પરિવાર છે, ટોટલ 50 લોકો રહે છે અહીંયા, તો દરેકને ક્યાંક ઊંચાણવાળા સ્થળ ઉપર ક્યાંક સારી જમીન અથવા પ્લોટ ફાળવી આપવા નમ્ર વિનંતી છે. તમારી માંગણી શું છે? અમારી એક જ માંગણી છે કે અમારું જે નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે અને બીજી વસ્તુ કે અમે જો 20 વર્ષથી રહીએ છીએ, વેરા પાવતી ભરીએ છીએ, મકાનના વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, બરાબર લગભગ 50 વર્ષથી અમારો ભરતા રહીએ છીએ પણ હજુ સુધી બેઝિક સુવિધાઓ નથી મળી. તો અમારી સાહેબશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે અમને જે અમારી બેઝિક સુવિધાઓ છે, જેમ કે બોર છે, હેડપંપ છે, રસ્તો છે અને રહેવા માટેનું મકાન માટેનું એક સ્થળ આપો, એટલી અમારી નમ્ર વિનંતી ને એટલી માંગ છે અમારી સાહેબશ્રી સાથે. આપનું નામ? મારું નામ બાબુભાઈ ભરવાડ, ગામ અહીંયા મહીસા. અત્યારે હાલ પાછળ તમે જે જોઈ શકો છો 6 વીઘા કમ્પ્લીટ 6 વીઘા આખું દરિયા જેવું થઈ ગયું છે. એ પાકનું અમારે થોડું નુકસાન આવ્યું છે અને અમારી સરકારને એક માંગણી છે કે દર વર્ષે જે અમારી NDRF SDRF ટીમને બોલાવવી પડે છે અને એ જે બોલાવવી પડે ને સરકાર છે, સરપંચશ્રી, મામલતદાર શ્રી, TDO શ્રી બધા આવીને જે વ્યવસ્થા કરાવે છે, SDRF ટીમ અમને રેસ્ક્યુ કરી જાય છે પણ આ દર વર્ષની એકની એક પરિસ્થિતિ દર વર્ષે ઊભી થાય છે. તો અમને એક સરકારશ્રી તરફથી ક્યાંક ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટ ફાળવી આપવામાં આવે અને અત્યાર સુધી મારા દાદા વખતથી એટલે પેઢીઓથી અહીંયા જ અમે વસવાટ કરીએ છીએ, છેલ્લા 20 વર્ષથી સ્થાયી થયા છે, બાકી વિચરતા હતા ત્યારથી અમે ઘરવેરો, નળવેરો, પાણી બધા ટોટલી જાતના વેરા અમે ભરીએ છીએ, બરાબર. પણ અમને કોઈ બેઝિક સુવિધા આપવામાં આવતી નથી, નથી બોર કે નથી, પછી અમારે અહીંયા રસ્તાની વ્યવસ્થા, કાચો રસ્તો બી નથી. અત્યારે હાલ અમે આ પાણીમાંથી, અત્યારે તમારી સામે જે રીતે આવે એ રીતે પાણીમાંથી પસાર થવું પડે છે. ખાવા પીવાની નાના કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું? લોકોનું 42 થી 43 લોકોનું ટોટલ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને 120 થી 125 પશુ હતા જેને સારી રીતે ખસેડીને સારી સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. એટલે મારી એક આ નમ્ર વિનંતી છે સરકારને કે અમારી માંગણી થોડીક પૂરી કરવામાં આવે. લાઇટની વ્યવસ્થા છે પણ લાઇટની વ્યવસ્થા બી અમારે કેવું છે કે એગ્રીકલ્ચર છે એટલે 8 કલાક લાઇટ આવે છે, 8 કલાક માટે 24 કલાકમાંથી, એટલે અમને એક 24 કલાકમાં કનેક્શન આપવામાં આવે એ બી થોડી અપીલ છે અમારી. પરમ દિવસ તારીખ 26ના રોજ કમલેશભાઈ જાદવ દ્વારા બપોરે 12:30 ની આજુબાજુમાં મારી પર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ડેમટા તળાવ ઉપર અમે છીએ અને અત્યારે પાણીનો પ્રવાહ વધારે છે અને અમારે જોખમ જેવું છે. પછી હું જાતે પોતે સ્થળ ઉપર આવીને બહાર રોડ ઉપરથી નજર કરતા ફૂલ પાણીનો આવરો હતો,
તે દરમિયાન મામલતદાર શ્રી મોધાનો સતત સંપર્ક કર્યો, ત્યારબાદ ટીડીઓ શ્રી તલાટી મંત્રી શ્રીની સૂચન લીધું, સૂચન લઈ અને મામલતદાર અને ટીડીઓની સીધી સૂચનાથી મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી ખેડાને જાણ કરતા તેઓએ એસડીઆરએફની ટીમ 4 વાગ્યાની આજુબાજુમાં મોકલતા શ્રી પટેલ સાહેબ એસડીઆરએફના વડા તેમજ પીઆઈ શ્રી કે ઝાલા સાહેબ સતત અહીંયા સ્થળ ઉપર આવી અને એસડીઆરએફનો 22નો કાફલો તેમજ મોધા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે અત્રે અહીંયા સ્થળ ઉપરથી કુલ 42 લોકોને જેમાં 18 બાળકો 12 સ્ત્રીઓ અને બાકીના પુરુષોને સ્થળ ઉપરથી અહીંયા ડેમટા તળાવની પાર ઉપરથી જે જીવના જોખમે હતા એમને રેસ્ક્યુ કરી રાત્રે સાંજે લગભગ 7:30 ની આજુબાજુમાં રેસ્ક્યુ પૂરું કરી તેઓને સલામત સ્થળે મહીસા ગામની પટેલવાડીમાં એ લોકોનું સ્થળાંતર કરેલું. ત્યાં તેમના શું શું સુવિધા ઉપલબ્ધ કરાવી? ત્યાં તે લોકોને હોલમાં લાઇટ તેમજ પંખા પછી ગાદલાની વ્યવસ્થા કરેલી, ત્યારબાદ એ લોકોને રાત્રિ ભોજનની વ્યવસ્થા કરેલી અને ત્યારબાદ બીજા દિવસે પણ એ લોકો સતત ત્યાં સ્થાયી થયેલ અને આજે અત્યારે બપોર પછી એ લોકોએ પોતે એવું કીધું કે ભાઈ હવે અમે ત્યાં જઈ શકીએ છીએ. આવીને જોતા પાણી ઓસરી ગયેલા એટલે એ લોકોને અમે અહીંયા પાછા સ્થળાંતર એમની જગ્યાએ ગયા છીએ.